વીએમએસએસ દ્વારા ચોમાસાની શરૂઆત પૂર્વે જ મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું બહાર છે ત્યારે સેવા સદનની કામગીરી ચેક કરવામાં આવી હતી પાલિકાની ધીમી ગતિએ થયેલી કામગીરીને લઈને ચોમાસામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના સપના દેખતા મહાનગરપાલિકાના સત્તાધીશોએ આગામી દિવસોમાં ચોમાસું બેસવાનું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરી છે અને કામગીરી હેઠળ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી કાસની સફાઈ સાથે ગટરની પણ સાફ સફાઈ અને નેટવર્ક સહિતના કામોમાં લીધા છે મહત્વનું છે કે વરસાદ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા પ્રીમોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ જે પ્રકારે કામગીરી થઈ રહી છે તેના ઉપર અનેક સવાલો ઊભા થયા છે ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર હજી સુધી પ્રિ મોન્સૂનની કામગીરી શરૂ નહીં થઈ હોવાના કારણે ત્યાંના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો આ ઉપરાંત વરસાદી કાંસની અંદર રહેલું ગટરનું પાણી પણ બહાર કાઢી શકાયું નથી શહેરના વારસીય વિસ્તારમાં આવેલા સિંધુ ત્રાવની પાસેની વરસાદી કાંસની અંદર ભારે ગંદકી જોવા મળી હતી આ વિસ્તારના સ્થાનિક રહસ્યોની વાત કરીએ તો ચોમાસા દરમિયાન આ કાંસમાં પાણી ભરાઈ જાય છે અને સંગ્રહિત થયેલા વરસાદી પાણીના કારણે મચ્છરોનો પણ ત્રાસ વધી જાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા ચોક્કસાઈપૂર્વક કામગીરી ન કરાતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિ હતી ત્યારે મંત્રીને ખુશ કરવા માટે પાલિકા દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થિતિ જેસે થઈ ગઈ છે વારસિયા વિસ્તારમાં રહેતા કેટલાક સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ વરસાદી કાસને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે

પ્રી મોન્સૂનની કામગીરીને લઈને નગરપાલિકાના કમિશનર ચોમાસા પહેલા પ્રીમોન્સૂન કામગીરીનો એક્શન પ્લાન પાલિકાના જવાબદાર અધિકારીઓ સમક્ષ મૂક્યો હતો અને આ એક્શન પ્લાન મુજબ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પણ કરવાની હતી પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં જે પ્રકારે પ્રિ મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે જોતા હવે લાગી રહ્યું છે કે ચોમાસું જ્યારે બેસે ત્યારે શહેરના નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહનો સામનો કરવો પડશે પાલિકાના સત્તાધીશોનું કહેવું છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં જે પ્રકારે પાણીનો ભરાવો થાય છે તેના નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે વરસાદની શરૂઆતમાં શહેરના પૂર્વ વિસ્તારની અંદર આવેલી સોસાયટીના રહીશોને પ્રતિવર્ષ રહેલી પાણી ભરાવાની સમસ્યાનો સામનો આ વર્ષે પણ કરવો પડશે કે નહીં જોકે મહાનગરપાલિકાના કમિશનર વિનોદ રાવે જણાવ્યું હતું કે આ વર્ષે મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જીગીશાબેન શેઠે જણાવ્યું હતું કે પાલિકાના શાસક પક્ષ તરફથી શહેરના નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પ્રીમોન્સૂનની કામગીરી ખૂબ ઝીણવટપૂર્વક કરવામાં આવી રહી છે વરસાદી પાણીની ગટર અને વરસાદી કાસમાં વરસાદી પાણી શહેરમાં સંગ્રહિત ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે આ ઉપરાંત ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ન પેસી જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે શહેરના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને નીચાણવાળી સોસાયટીઓમાં જ્યારે વરસાદી પાણીનો સંગ્રહ થાય છે ત્યારે તેનું નિરાકરણ લાવવા માટે પાલિકા દ્વારા જરૂરી પગલાં લેવાયા છે